ખડીરમાં મહિલાઓને ગીર ફાઉન્ડેશન દ્વારા સોલાર ફાનસ કીટ અને કોવિડ કીટનું વિતરણ કરાયું હતું અને મહિલાઓ સશક્તિકરણનું એક અદ્ભુત ઉદાહરણ છે. ડોક્ટર શ્વેતા રાજપુરોહિતે જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનના કારણે ઊભી થતી સમસ્યાઓ ગંભીરપણે લોકોના જીવન ધોરણની અસર કરી રહી છે, જે જળ આપૂર્તિ, કૃષિ ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ આજીવિકા માટે મોટો પડકાર છે. બદલાતું હવામાન ધરાવતો કચ્છ રાજ્યનો સૌથી સંવેદનશીલ અને સૌથી મોટો જિલ્લો છે, જે ગુજરાત સરકારની ગીર ફાઉન્ડેશન નામે ઓળખાતી સંસ્થા કચ્છના માટે એક વરદાન રૂપ સાબિત થઈ છે. વર્ષ 2015-16 ભારત સરકારની NAFCC યોજના બધા જ રાજ્યોમાંથી પ્રોજેક્ટ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે ગુજરાત રાજ્ય માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છના સ્થાનિક લોકોના જળવાયુ પરિવર્તન સામે અનુકૂલન સાધવા માટે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો, જેને ભારત સરકાર દ્વારા મંજૂરી મળી. અને આ પ્રોજેક્ટનું લક્ષ્ય છે કચ્છ જિલ્લાના કુદરતી સંસાધનો ઉપર આશ્રિત 3 પ્રકારના સંવેદનશીલ સમુદાયો જેવા કે ખેડૂતો, માલધારીઓ અને પગડિયા માછીમારો માટે જળવાયુ પરિવર્તન સામે અનુકૂલનના અસરકારક પગલાં હાથ ધરવા અને તાલીમ દ્વારા આફતો કે હોનારતો સામે અનુકૂલન ક્ષમતામાં વધારો કરવો. છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટનું અમલીકરણ ખડીર બની અને અબડાસા ખાતે કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો માટે અત્યાર સુધી 30 હોલિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 150 ખેડૂતો કુટુંબોને પાક સિંચાઈમાં ઉપયોગી થશે. 800 ખેડૂતોને ખરીફ અને રવિ પાક, ઘાસચારા, બિયારણ કીટ આપવામાં આવી છે અને દૂધ મંડળીઓના સભ્યોને પણ ડેરી કીટ આપવામાં આવી છે. બાયોચાર જે સજીવ ખાતર છે એના માટે 125 એકમોનું વિતરણ અને તાલીમ આપવામાં આવી છે. સોલાર પંપ દ્વારા સિંચાઈની સાથે સાથે ટપક પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન દ્વારા મહત્તમ વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાની ભૂગર્ભ જળનો વપરાશ કરવામાં આવશે, જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. લાભાર્થીઓની પસંદગી કરવાની પ્રક્રિયાને પદ્ધતિ ગામની મુલાકાતો અને સહભાગી ગ્રામીણ ચકાસણી પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવી છે, જેમાં આર્થિક રીતે પછાત વર્ગ અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખડીર વિસ્તારના લક્ષ્યાંકોનું અમલીકરણ અવધૂત ફાઉન્ડેશનના સહયોગથી થઈ રહ્યું છે. એ જ શૃંખલામાં આજરોજ ગીર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ પ્રોજેક્ટ હેઠળ ખંડીર વિસ્તારના વિવિધ ગામોના 114 જેટલા મહિલા લાભાર્થીઓ માટે સૌર ઉર્જાથી સંચાલિત ફાનસ આપવામાં આવ્યું છે, જેમાં ઉપયોગથી મહિલાઓ ઘરકામ, ભરતકામ, તેમના બાળકોનો અભ્યાસ, રાત્રે ખેતરની રખેવાળી અને બીજા ઘણા બધા આજીવિકાના અને ઘરગથ્થુ કામો સરળતાથી કરી શકશે. અને સ્થાનિક લોકોના કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે કોરોના બચાવ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખડીર 2 ગામોના મહિલા સરપંચો, રતનપરના સરપંચ છાગા વેજીબેન દશરથભાઈ, ગણેશપરના સરપંચ વરચંદ કુંવરબેન ભીમાભાઈ, આરોગ્ય ખાતાના આશા વર્કર બહેન વરચંદ ગીતાબેન ભીમાભાઈ અને રતનપરના વિદ્યાલયના કોઓર્ડિનેટર જિગીશાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા, જે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ હતું. ડોક્ટર શ્વેતા રાજપુરોહિત ગીર ફાઉન્ડેશન અને આ કાર્યક્રમનું માર્ગદર્શન કર્યું હતું. ગીર ફાઉન્ડેશનના NFC પ્રોજેક્ટ મેગલ શાહે આર મેંદપરા દર્પક જોશી હાજર રહ્યા હતા. તેમણે પ્રોજેક્ટ વિશે અને સોલાર ફાનસ અને કોવિડ રક્ષણ વિશે માહિતી આપી હતી અને પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું. ડોક્ટર શ્વેતા રાજપુરોહિતે કહ્યું હતું કે મહિલાઓમાં પ્રતિનિધિત્વ અને નેતૃત્વ કરવાની સઘન સમજણ છે અને ખાસ કરીને બદલાવ અને પ્રતિકૂળ બદલાવ સામે ટકવાની અનુભવો પણ છે. આ કાર્યક્રમ દ્વારા ગીરના મહિલાઓ ખૂબ જ રસ લઈને આગળ આવ્યા છે. ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટર RD કંબોઝ અને ડેપ્યુટી ડાયરેક્ટર IK બારડે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જનપ્રતિનિધિઓ અને પ્રોજેક્ટના લાભાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.